હિન્દી ઓડિયન્સ છે ને હવે ધીરે ધીરે સાઉથ તરફ વળી રહી છે કારણ કે સાઉથમાંથી ભલે બધી ફિલ્મનો કોન્ટેન્ટ એટલો બધો સારો નથી આવતો પણ એંશી ટકા ફિલ્મ તો એવી નીકળે છે કે જે તમને મજા કરાવે છે કારણ કે બોલીવુડમાં તો તમે જોવો છો ને છેલ્લા કોરોના પછી તો તમે બોલીવુડની હાલત જોવો છો ને બસો બસો અઢીસો અઢીસો કરોડની ફિલ્મો બને છે પણ કોન્ટેન્ટના નામે શું આવે છે કાંઈ નહીં એટલે મલયાળ ઇન્ડસ્ટ્રીની એક ફિલ્મ આવી છે સોની લીવ પર આવી છે ટર્બો નામ છે મોમોટી સરની આ ફિલ્મ છે સીધી તમને વાત કરું એકદમ દેશી ભાષામાં જે લોકોને માસ ફિલ્મો જોવાનો શોખ છે ને એ લોકોને આ ફિલ્મ મજા કરાવશે પસંદ આવશે કારણ કે એ લોકોને પછી છે ને એક્શન ચાલતું હોય એટલે બસ એવું નથી કે ફક્ત અને ફક્ત એક્શન જ છે આમાં ઇમોશનનું એંગલ છે એ પણ તમને ઇમ્પ્રેસ કરશે પણ એક્શન જે રીતે આમાં ડિઝાઇન કર્યું છે અને જ્યારે એક્શન સીન હાલતો હોય ત્યારે કેમેરા એંગલ જે રીતે આ લોકોએ પ્રેઝન્ટ કર્યું છે જે રીતના કેમેરા એંગલથી આપણને દ્રશ્યો દેખાડ્યા છે એ ઇમ્પ્રેસ કરે છે જ્યાં ક્લોઝઅપવાળા જે દ્રશ્યો છે પછી આમ કેમેરો આખો ઘૂમતો હોય અને જે સ્લો મોશનવાળા દ્રશ્યો છે એ બધું ઇમ્પ્રેસ કરે છે એટલે સીધી વાત એમ છે કે એક તો સાઉથ ઇન્ડસ્ટ્રીમાં આપણે ગુજરાતી ઓડિયન્સો ઘણી બધી આમ છે કન્વર્ટ થઈ ગઈ છે કે સાઉથની ફિલ્મ આવે એટલે રિવ્યૂને જોવાનો પહેલાં ફિલ્મ જોઈ નાખવાની તો ટરબો ફિલ્મ આવી છે ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય તો એ લોકોને કહી સોની સોનેલી ઉપર આવી છે અને જે લોકો એ ફિલ્મ નહીં જોઈ હોય જે લોકો રિવ્યૂની રાહ જોઈ રહ્યા છે એને પણ કહી દઉં કે ભાઈ જોઈ લો મજા આવશે જો સ્ટોરીમાં છે ને નવું કાંઈ નથી એક નાનો એવો સ્કેમનો એંગલ પણ તમને આમાં જોવા મળશે ફિલ્મમાં તો એ પણ આપણે ઓલરેડી ઘણી ફિલ્મો વેબ સિરીઝોમાં પણ જોયો છે પણ તેમ છતાં આ ગયા શુક્રવારે જેટલી પણ મૂવીને વેબ સિરીઝ આવી એમાંથી લગભગ એકાદી આપણે ગ્યારા ગ્યારા નામની જે સિરીઝ છે એ કંઈક જોવાલાયક નીકળી એટલે આ ફિલ્મ છે ને એ તમને ડેફિનેટલી મજા કરાવશે ફિલ્મ તમે જોઈ લઈને પૂરી કરશો ને એટલે તમને એમ નહીં થાય કે યાર આ તો ટાઈમ પાસ આખો આમ ટાઈમ બગાડ્યો એવું નહીં થાય તમારો ટાઈમ છે ને જબરજસ્ત રીતે પાસ થઈ જાય છે અને તમને મજ મોજ આવી જાય છે એક્ટિંગ વાઈઝ જબરજસ્ત ફિલ્મ છે મોટી સરની એક્ટિંગ બોતેર વર્ષના છે તમને તમે આમ જો તમને કદાચ ઘણા લોકોનો ખ્યાલ ખ્યાલ નહીં હોય એને હું કહી દઉં બોતેર વર્ષની ઉંમરે આ રીતનો પાવર આ રીતની એનર્જી તમે પડદા પર દેખાડો છો સલામ મારવાનું મન થાય આપણે બોલીવુડમાં પણ મહાનાયક છે બચ્ચન સર એનો એમ તમે એનો એનર્જી જોવો એટલે સાઉથમાં પણ ઘણા નામ એવા છે એક તો ચિરંજીવી સર છે એક આ મોટી સર છે તો એ પાવર તમે આ પડદા પર જોશો ને સ્ક્રીન પર જોશો ને તમને એમ થઈ જાય છે ઓ હો હો બોતેર વર્ષની ઉંમર થઈ ગઈ છે પણ સ્વેગ એનો નથી છોડતા હજી એટલે સ્ટોરી વાઇઝ ફિલ્મ છે ને એ કાંઈ નવું ઓફર નથી કરતી પણ જે લોકો માસ ફિલ્મો પસંદ કરે છે સાઉથની ફિલ્મો જે લોકોને પસંદ છે એ લોકોને ડેફિનેટલી આ ફિલ્મ પસંદ આવશે બધી રીતે ફિલ્મ સારી છે ફક્ત વાઇઝ ફિલ્મ છે એ કંઈ નવું ઓફર નથી કરતી સ્ક્રીન પ્લે પણ ફિલ્મનો સારો છે થોડી થોડી જગ્યાએ એવું લાગશે કે ભાઈ આની જરૂર નહોતી પણ એ બધું ઇગ્નોર કરાય જેવું છે હું તો ફિલ્મને સાડા ત્રણ સ્ટાર આપીશ તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી ધન્યવાદ